વલસાડ જિલ્લાના વાપી તાલુકામાં હાલ કોરોના વેક્સિનેશનનો ત્રીજો તબક્કો ચાલી રહ્યો છે, જેમાં અત્યાર સુધીમાં 60 વર્ષથી વધુની ઉંમરના અંદાજિત 5,391 સિનિયર સિટીઝનો અને 45-60 વર્ષની વચ્ચેના 3,000 કોમોર્બિડ વડીલોને વેક્સિનેશનના ડોઝ આપવામાં આવ્યા છે. હાલ વેક્સિનની કામગીરી સાથે હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ અને ધન્વંતરી રથને પણ શરૂ કરાયા છે. વાપીમાં વાપી શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ગીતાનગર દ્વારા વાપીમાં જલારામ મંદિરે વેક્સિનેશનનું બૂથ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં સિનિયર સિટીઝન અને કોમોર્બિડ લોકોએ ઉપસ્થિત રહી સોશિયલ ડિસ્ટન્સના પાલન સાથે કોરોના વેક્સિનેશનના ડોઝ લીધા હતા. આ અંગે વાપી તાલુકા હેલ્થ ઓફિસર મૌલિક પટેલે વિગતો આપી હતી કે વાપી તાલુકામાં 60 વર્ષથી વધુ ઉંમરના અને 5,391 જેટલા સિનિયર સિટીઝનો, 2,699 જેટલા કોમોર્બિડ લોકોને આરોગ્ય વિભાગ તરફથી વેક્સિનેશન આપવામાં આવી ચૂકી છે. વેક્સિનેશન બૂથ પર થતી કામગીરી અંગે મેડિકલ ઓફિસર ડોક્ટર ખુશ્બુ સોલંકીએ જણાવ્યું હતું કે લોકોમાં વેક્સિનેશનને લઈને ખૂબ જ ઉત્સાહ છે. દરેક બૂથ પર જે વિસ્તારમાં સિનિયર સિટીઝનો અનુકૂળ પડે તે મુજબનું બૂથનું આયોજન કરવામાં આવે છે. એક બૂથ પર 8-10 કર્મચારીઓ સાથેનો મેડિકલ સ્ટાફ આ કામગીરી બજાવે છે, જેમાં વેક્સિનેશન લેવા માટે લોકોમાં ઉત્સાહ હોય અને ઝડપભેર કામગીરી ચાલી રહી છે. કોરોના ત્યાંથી આવ્યો ત્યારે વેક્સિનની રાહ જોયા કરતો, હમણે આવ્યો તો મને ગીતાનગર મેં જયો હતો, અહીંયા મોકલ્યો, અહીંયા વેક્સિન લઈ લીધી. અમે સારું છે, અમારા ઘરમાં વડીલ હું છું એટલે મેં લઈ લીધી અને ફીલ થાય છે. લોકોને પણ કીધો છે, લોકો પણ આવી રહ્યા છે, બોલે કાંઈ તકલીફ નથી, એકદમ સારું થાય. ક્યારથી રાહ જોતા હતા, આજે વેક્સિન લગાવી દીધી છે. મારું નામ ખુશ્બુ છે, મેડિકલ ઓફિસર છું મેં. આજે આયોજન કરવામાં આવેલું છે અહીંયા જલારામ મંદિર આગળ, અને લોકો ટાર્ગેટ એવું, જેમ આજુબાજુના વિસ્તારમાં જેમ 60+ અને 45-60ની વચ્ચે કોમોર્બિડનું રાખવામાં આવ્યું છે સેશન, સિનિયર સિટીઝનને અનુકૂળ રહે અને આવવામાં બી, આસપાસના વિસ્તારમાં આવવામાં બી વધારે દૂર ના જવું પડે પીએચસી સુધી, તે માટે આનું આયોજન કરવામાં આવ્યું છે. એટલે જ્યાં જેમ ટાર્ગેટ જેટલો થશે, જેમ 60+ આવે છે ત્યાં સુધી એમનું અને 45-60નું આવશે તેમ કવર કરવામાં આવશે. અહીંયા ખાસ કરીને એની કાળજી ખાસ રાખવામાં આવી છે કે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થાય અને લોકો લાભાર્થીને કોઈ તકલીફ બી ના થાય અને તે રીતનું વ્યવસ્થા સ્મૂધલી જાય તે રીતનું આયોજન કરવામાં આવ્યું છે. અહીંયા સ્ટાફ અમારો 8-9-10નો સ્ટાફ છે અને સ્ટાફ એમના ઓબ્ઝર્વેશન અને વેઇટિંગ રૂમમાં બધાને સ્ટાફ બી ઓબ્ઝર્વેશન કરવા માટે અને અટેન્ડ કરવા માટે પૂરતા પ્રમાણમાં સ્ટાફ બી છે અને લોકોને સોશિયલ ડિસ્ટન્સિંગનું ખાસ પાલન કરવામાં આવીએ છે અને સેનિટેશનનું બી ખાસ કાળજી રાખવામાં આવેલ છે. લોકોમાં ઘણો સારો ઉત્સાહ છે અને પહેલાં કરતાં હવે લોકો બી ખૂબ વેક્સિનેશન ખૂબ ઝડપથી ચાલી રહ્યું છે. ખાસ કરીને વાત કરીએ આપણા વિસ્તારની અંદર વેક્સિનેશનની અને હાલમાં જે નોંધાઈ રહેલા કોરોના કેસની, તો ઓવરઓલ કઈ રીતની વિગતો છે અને કઈ રીતનું આપણું તંત્ર સજ્જ થઈ રહ્યું છે? હાલે કોરોના વેક્સિન અંતર્ગત કામગીરી ચાલુ રહી છે. જેવું કે આગળ આપણે ફેઝ 1 બતાવ્યું અને ફેઝ 2ની કામગીરી પણ સારી રીતે સફળતાપૂર્વક કરી છે. અત્યારે ફેઝ 3 ચાલી રહ્યો છે, જેમાં ફેઝ 3માં 60થી વધુ વર્ષના લોકો તેમજ 45થી વધુ વર્ષના લોકો જે કોમોર્બિડ હોય એમને રસીકરણની કામગીરી હમણાં આરોગ્ય વિભાગ દ્વારા હાથ ધરાઈ છે, જેમાં વાપી તાલુકામાં 60 વર્ષથી વધુ લોકોની રસીનું કામ અત્યાર સુધીમાં 5,300 લોકોનું પૂરું થયું છે અને આ કામગીરી સતત ચાલુ જ છે. તેમજ 45થી વધુ કોમોર્બિડ લોકોનું 3,000ની આજુબાજુ કામગીરી થઈ રહી છે, જે અમારા વાપી તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને અર્બન આરોગ્ય કેન્દ્રમાં આ કામગીરી ચાલી રહી છે. તેમજ હવે આઉટરીચ સેશનની કામગીરી પણ અમે હાથ ધરી છે, જેથી લોકોને દૂર પડતા લોકોના વિસ્તારમાં ત્યાં જઈ અમે એમને વેક્સિનેશનની કામગીરી ચાલુ કરી રહ્યા છે, જે સફળતાપૂર્વક આમાં અમને લોકોનો સાથ સહકાર મળી રહ્યો છે. અને મારી અપીલ છે લોકોને કે આ રસી આપણા માટે ફાયદાકારક છે અને રસી લેવી એ ખૂબ જરૂરી છે, કેમકે હાલમાં કોરોનાનો રોગ કેસો વધી રહ્યા છે
જેને લઈ આ વેક્સિન લેવી આપણા માટે હિતાવહ છે. કોરોનાના લક્ષણોવાળા ધરાવતા વ્યક્તિઓ અને એમને થકી નજીકના જે પ્રાઇવેટ હોસ્પિટલોમાં જે કેસો આવી રહ્યા છે તેને લઈ અમારી ટીમ હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ કામગીરી કરી રહી છે, તેમજ અમારા ધન્વંતરી રથ અમે જે અગાઉ ચાલુ કર્યા હતા તે પણ અમે ચાલુ કરી દીધા છે. એટલે અમારે હાઉસ ટુ હાઉસ એક્ટિવિટી તેમજ એમને ક્વોરન્ટાઇન કરવાની કામગીરી, જે બહારથી આવતા તમામ લોકોનું સ્ક્રીનિંગ, એ બધી કામગીરીઓ અમે હાલ ચાલુ કરી દીધી છે. બાપી અને જિલ્લાની વાત કરીએ કોરોનાની, તો હાલમાં કેટલા કેસીસ છે, એવો કોઈ વિગત આપણી પાસે છે ખરી? વાપી તાલુકામાં અત્યારે 3 જેટલા એન્ટીજન આરટીપીસીઆર એક્ટિવ કેસો આવી રહ્યા છે. એટલે એ કામગીરી અમે એમની કન્ટેનમેન્ટ અને એ બધા ના ક્રોસ કોન્ટેક્ટની કામગીરી કરી દીધી છે.